બનાસકાંઠા જિલ્લામાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. વાવ તાલુકાના ઉમેદપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. 5 દિવસ અગાઉ જ ઉમેદપુરા કેનાલમાં ગાબડું પડ્યું હતું, ત્યારે એક જ સપ્તાહમાં કેનાલમાં બીજી વાર ગાબડું પડતા રોષ જોવા મળ્યો. ત્યારે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વારંવાર ગાબડા પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. રિપેરિંગ કામ યોગ્ય ન થયું હોવાથી વારંવાર કેનાલ તૂટવાનો આક્ષેપ ત્યાંના લોકો કરી રહ્યા છે. ત્યારે પાકને નુકસાન થતા ખેડૂતોને વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે. વાનુદે સંવાદદાતા રોહિત ઠાકોર ફોનલાઈન પર. રોહિત, બનાસકાંઠા જિલ્લામાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત. વાવ તાલુકાના ઉમેદપુરા માઇનોર કેનાલમાં ફરીવાર ગાબડું પડ્યું, શું સ્થિતિ રોહિત? જી અંકુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલ દ્વારા જે પાણી છોડવામાં આવ્યું છે કેનાલોમાં, ત્યારથી જ અનેક સરહદી વિસ્તારના ગામોમાં કેનાલો તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે કેનાલોમાં પાણી છોડતાની સાથે જ કેનાલો કાગળની જેમ તૂટે છે, ત્યારે આ વખતે પણ જે રવિ સિઝનમાં ખેડૂતોને પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા સાફ સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું હતું, અને જેના કારણે વારંવાર જે કેનાલો છે તે તૂટી રહી છે. ત્યારે આજે વહેલી સવારે વાવ પંથકમાં ફરી એકવાર કેનાલ તૂટી હતી, જેમાં ઉમેદપુરા જે ગામ છે ત્યાં માઇનોર કેનાલ આવેલી છે, અને ત્યાં જે પાણી છોડવામાં આવ્યું હતું નર્મદા વિભાગ દ્વારા ત્યાં મોટું ગાબડું પડ્યું હતું, અને જે પાણી હતું આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું, અને જેના કારણે ખેડૂતોએ જે રવિ સિઝનમાં જે પોતાના મોઘાટાટ બિયારણો રાવી જે વાવેતર કર્યું હતું તેમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. 5 દિવસ અગાઉ જ આ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું, તે બાબતે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં પણ કોઈ જ અધિકારી કેનાલો પર આવતા નથી, અને જેના કારણે વારંવાર જે નર્મદાની કેનાલો તૂટી રહી છે તેવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે. ત્યારે આજે ફરી એકવાર આ ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે, અને જે ખેડૂતોને કેનાલો તૂટવાથી જે નુકસાન થઈ રહ્યું છે તેમાં વળતર આપવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.